31 ડિસેમ્બરને નવા વર્ષની ઉજવણીને લઈને ગુજરાત પોલીસે દારૂ ઘુસાડતા તત્વોને પકડવા માટે એક્શન મોડમાં આવી ગઈ છે, જેને લઈને ઉજવણી કરતા રસિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે બુટલેગરો પણ અવનવી તરકીબો અજમાવતા હોય છે અને જેનો કડક અમલ કરવા પલસાણા પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધરતા હેડ કોન્સ્ટેબલ શીતલભાઈ પ્રજાપતિને બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ જતી લક્ઝરી બસમાં મોટી માત્રામાં વિદેશી દારૂ લઈ જવાઈ રહ્યો છે. જે બાતમીને આધારે નેશનલ હાઈવે નંબર 48 માખીંગા ચેકપોસ્ટ ખાતે આજે શુક્રવારના રોજ સવારે વોચ રાખીને બેઠા હતા. તે દરમિયાન બાતમી વાળી લક્ઝરી બસ નંબર GJ01DZ9906 આવી પહોંચતા ચેકિંગ દરમિયાન બસની સીટ નીચે મૂકેલા 5 બોક્સ મળી આવતા દારૂ લઈ જનાર નારણસિંહ રાઠોડ રહેવાસી અમદાવાદને અટક કરીને વધુ પૂછપરછ કરતા કુલ વિદેશી દારૂની 480 બોટલો જેની કિંમત રૂપિયા 58,080 નો મુદ્દા માલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી. સુરેશ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ પલસાણા.